રાધા ટેસ્ટ ટ્યુબ બેબી IVF સેન્ટર બરાછાની એકમાત્ર અદ્યતન ટેકનોલોજી વાળા સાધનોથી સંપન્ન ગાયનેક તથા ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ GE કંપનીનું વોલસુન નામનું સોનોગ્રાફી મશીન સૌ પ્રથમ વરાછામાં ઉપલબ્ધ થયેલું છે, જેના વડે 3D અને 4D સોનોગ્રાફી થઈ શકે છે. દૂરબીનથી થતા ઓપરેશનો માટે સ્ટ્રાઈકર HD કેમેરા તથા લેટેસ્ટ ટેકનોલોજીના અન્ય સાધનો કે જે રાધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એકવાર અવશ્ય મુલાકાત લો રાધા IVF સેન્ટર, તાપીબાગ દર્શન શોપિંગ સેન્ટર, મિની બજાર, વરાછા રોડ, સુરત. ઉપલેટાની નોબલ હોટ શાળામાં વિવિધ પ્રકારની પૂરની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે તેનો સામનો કરવો જોઈએ, કઈ રીતે બચાવ કરવો જોઈએ તે બાબતે થઈને NDRF ની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પોરબંદર રોડ પર આવેલી નોબેલ હોટ શાળાના બાળકોને પૂરની પરિસ્થિતિ અંગેની બાબતોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારે વરસાદની આગાહીના પગલે ઉપલેટા અને આવેલી NDRF ની ટીમ છે, આ NDRF ના સભ્યોની ટીમ દ્વારા વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોબલ હોડ સ્કૂલમાં આવનાર બાળકોને ફક્ત શૈક્ષણિક ક્ષેત્ર જ નહીં, પરંતુ પોતાના જીવનમાં આવનારા સામાજિક તેમજ અન્ય જે પડકારો છે તેને પોતાની સૂઝબૂઝથી પાર કરી શકે તેવા કૌશલ્યોનો વિકાસ થાય તેવા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તેના જ ભાગરૂપે કુદરતી આફતોનો સામનો કઈ રીતે કરવો તેના માટે થઈને NDRF ની ટીમ ગાંધીનગર દ્વારા આપાતકાલીન સ્વબચાવ માટે વિવિધ પદ્ધતિ દ્વારા તેમાં વપરાતા જે સંસાધનો છે અને ઘરેલી વસ્તુઓને પ્રત્યક્ષ બતાવીને બાળકોને માહિતગાર કર્યા હતા. ભારે વાત હોને કા અલર્ટ જારી કિયા ગયા તો હમારી ટીમ ઉપલેટા મેં આ ગઈ થી 26 તારીખ કો ઓર યહાં પે પ્રી પોઝિશન લે રખી હૈ. ઇસી દૌરાન મેં જૈસે યહાં પે કોઈ બારિશ નહીં હો રહા હૈ તો હમારા સેકન્ડરી ટાસ્ક હોતા હૈ જો ભી યહાં પે સ્કૂલ કોલેજેસ ઇન્સ્ટિટ્યૂશન્સ હોતે હૈ ઉનમેં કમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ કરના. તો આજ હમ નોબલહુડ સ્કૂલ મેં હમારા એક પ્રોગ્રામ રખા થા જીસકે દૌરાન મેં હમને બચ્ચો કો યે સિખાયા કે જૈસે હમ કહીં પે ખેલ રહે હૈ યા કોઈ એક્સિડેન્ટ હો ગયા તો બ્લડ કો કૈસે કંટ્રોલ કર દે, ક્યોંકિ હમે પતા હોના ચાહીએ કે બ્લડ કૈસે હમ કંટ્રોલ કર સકતે હૈ. જૈસે બ્લડ કંટ્રોલ કરને કે તરીકે હમને બચ્ચો કો સિખાયા તથા ઉનસે પ્રેક્ટિકલ કરાયા. આજ આપત્તિના સમયે હમેશ સેવા માટે તત્પર એવી NDRF ગાંધીનગરની 6th બટાલિયનની ટીમ આજે નોબલહુડના કેમ્પસમાં આવેલી હતી. કુદરતી આપતો કુદરતી આપદા વખતે કેવી રીતે પગલાં લેવા જોઈએ, ક્યાં ક્યાં પરિસ્થિતિની અંદર કઈ રીતે વર્તવું જોઈએ એ બધાની વિગતવાર માહિતી અમારા વિદ્યાર્થીઓને NDRF ના કમિશનર NDRF ના ઇન્સ્પેક્ટર મોહનલાલે આપી હતી. એમની ટીમ સાથે સાથે લાયસન્સ કમિશનર તેમજ ઇન્સ્પેક્ટરો અહીંયા હાજર રહ્યા હતા. નોબલહુડ સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓને માત્ર ઝોપડવી પૂરતા મર્યાદિત ન રાખીને એમને સલામતી તેમજ રક્ષણના પગલાં કઈ રીતના લેવા જોઈએ એના માટે પણ હર હંમેશ તત્પર બનાવે છે અને એના માટે તૈયાર એમને કરાવે છે. ભાવિન ચંદ્રવાડિયા, GTV ન્યૂઝ, ઉપલેટા.